આપણે થોડા થોડા આગળ આવીશું. આજની આ શ્રદ્ધાંજલિ સભામાં પધારેલ સર્વે હરિભક્ત ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક એવા વિશ્વવિંદનીય યુગ વિભૂતિ સંતવર્ય કે જેમનું ઋણ યુગો યુગો સુધી આ સમાજ એ ક્યારેય ભૂલી નહીં શકે. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં જ આપણો ઉત્કર્ષ, આ જીવન મંત્ર સાથે જેમણે પોતાનું 95 વર્ષનું સંપૂર્ણ જીવન એ આ સંસારને અર્થ ન્યોછાવર કરી દીધું. નાથ જાત ગરીબ તવંગર કે જ્ઞાતિ જાતના ભેદભાવ ભૂલીને માત્ર દરેક જીવનું હિત કરવાની તમન્નાથી જેઓએ ઘરો ઘર ફરીને લાખો ઘરોમાં પધરામણી કરીને અનેકોના જીવન ઉજાળ્યા છે, એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ છે. અન્યને નિસ્વાર્થ ભાવે ચાહવું એ એમના જીવનનો એક અનન્ય ગુણ હતો. અને તેથી જ ગમે તેવી કુદરતી આપદા આવી પડી હોય આ સમાજ ઉપર, ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજે સર્વપ્રથમ પહેલ કરીને આ સમાજને અર્થે સંપૂર્ણ પોતે કરુણાની ગંગા વહાવી છે. 2001માં જ્યારે ગુજરાતમાં ભુજ ખાતે ભૂકંપ થયો ત્યારે ભુજના ભૂકંપગ્રસ્તોમાં ના મુખમાં પ્રથમ કડીઓ મૂકનાર જો કોઈ સંતવર્ય હોય તો એ હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. એ સમયે એ ઘર બાર બધું જ ગુમાવી બેઠેલા એ તમામ લોકોને નાનામાં નાની સામાન્યમાં સામાન્ય એવી દાઢી કરવાની, ક્રીમથી માંડી રેઝર જેવી સામાન્ય એવી ઝીણી વસ્તુઓની પણ જરૂરિયાત પૂરી પાડી હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજે પૂરી પાડી છે. પોતાનું સંપૂર્ણ જીવન જેમણે પોતાના જે સમાજને અર્થે કુરબાન કરી દીધું છે એવા આપણા પ્રાણપ્યારા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને દિવ્ય ગુણોનું સ્મૃતિ કરીએ વિડીયોના માધ્યમથી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય એની સંક્ષિપ્ત સ્મૃતિ આપણે વિડીયો દ્વારા કરીએ.